માં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા 1,51,111 દીવડા પ્રગટાવી રામ અને સીતાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી. વિસનગર સાકરચંદ પટેલ યુનિવર્સિટીના સંચાલક પ્રકાશ પટેલ તેમજ વિદ્યાર્થીઓએ ભેગા મળીને દીવા પ્રજ્વલિત કર્યા હતા. ભગવાન રામ અને સીતાની પ્રતિકૃતિ ઊભી કરવાનો વિચાર આવ્યો હતો અને તેમને અમલમાં મૂક્યો હતો. મેડિકલ કોલેજમાં પ્રવેશતાની સાથે જ બંને બાજુ પ્રગટાવેલા દીવડાઓ આહલાદક દ્રશ્ય ઊભું કર્યું હતું. જ્યારે ઓપન ઓડિટોરિયમમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, સંચાલક સહિતના આગેવાનોએ સાથે મળીને મહાઆરતી ઉતારી હતી. 1,51,111 દીવડાઓ પ્રજ્વલિત થતાની સાથે જ ભગવાન રામચંદ્રજી અને સીતામાની આહલાદક પ્રતિકૃતિ ઊભી થઈ હોવાનું કહેવાય છે. પ્રથમ વખત 1,51,111 દીવડાઓ સાથે સીતા અને રામનું પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી હતી. આજે જ્યારે ભારત વર્ષની અંદર સમગ્ર ભારતવાસીઓ રામમય બન્યા છે, ભગવાન શ્રી રામની વર્ષો જૂની પ્રતિષ્ઠા જે 500 વર્ષથી આપણે રાહ જોતા હતા ત્યારે રામજી લલ્લાની પ્રતિમાનું અનાવરણ આજે અયોધ્યા ખાતે થયું છે ત્યારે સમગ્ર ભારતવાસીઓ આજે ઉત્સાહ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. આ જ અનુભૂતિ એ સાકરચંદ પટેલ વિદ્યાધામની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં થઈ રહી છે. આજે આપ સૌ જોઈ રહ્યા છો કે અલૌકિક વાતાવરણની અંદર અદ્ભુત લાગણી સાથે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી, ફેકલ્ટી મેમ્બર અને વિસનગરના વાસીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી રામમય બને અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે ઉત્સાહ અને આનંદથી દિવાળી મનાવી રહ્યા છે. આજે યુનિવર્સિટીની અંદર 1,51,111 દીવડાઓને પ્રગટાવી અને શ્રી રામ ભગવાન અને સીતા માતાની પ્રતિકૃતિ તૈયાર થાય, પ્રતિકૃતિ તૈયાર થાય એવું આયોજન યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે મહાઆરતી અને વિદ્યાર્થીઓ અને આર્ટિસ્ટ સાથેના સ્ટેજ પ્રોગ્રામથી સમગ્ર વાતાવરણને ખૂબ જ આનંદદાયક બનાવવામાં આવી રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક આનંદથી ફરીથી દિવાળી ઉજવતા હોય એવો માહોલ આજે વિસનગરની અંદર સર્જાયો છે. અહીંયા ઉપસ્થિત અમારા વિસનગરના ધારાસભ્યશ્રી અને ગુજરાતના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. મહેસાણાના સાંસદ આદરણીય શારદાબેન પટેલ ઉપસ્થિત છે. મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ ઉપસ્થિત છે. આપણે સાહિત્યકાર ડોક્ટર મફતભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વિસનગરવાસીઓ જે આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેમનું હું સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌ મીડિયા અને પ્રેસના મિત્રોને પણ હું હાર્દિક સ્વાગત કરી અને આપ સૌને અહીંયા આવકારું છું. સમગ્ર ભારત વર્ષમાં 22 જાન્યુઆરી 2024 નો દિવસ ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાવવાનો છે. 5 દાયકા જૂની જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો એ અવધપુરી એટલે અયોધ્યામાં આક્રમણખોરોએ આપણી પાસે આપણી સંસ્કૃતિ, આપણી સનાતન શ્રદ્ધા સાથે જે રામ મંદિર હતું એ રામ મંદિરને પુનઃ રામલલ્લાને બિરાજમાન કરવાનું કામ આજે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. એના અનુલક્ષમાં આખા ભારત વર્ષની અંદર દરેક જગ્યાએ દિવાળીનો માહોલ જાણે બીજી દિવાળી હોય એ રીતે સમગ્ર ભારત વર્ષની અંદર હર્ષ અને ઉલ્લાસ અને કદાચ શબ્દોમાં વર્ણવી ના શકાય એવો દરેક સનાતન ધર્મી હિન્દુ ધર્મીના મનની અંદર એ ઉમંગ હિલોળા મારી રહ્યો છે. ત્યારે આજે વિસનગર ગુજરાતની અંદર પણ એમાં પણ વિસનગરમાં ખાસ કરી એસકે પટેલ યુનિવર્સિટીમાં 1,51,000 દીવડાઓ પ્રગટાવી અને ભગવાન રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા નિષ્ઠા વિસનગર વાસીઓએ બતાવી છે ત્યારે એસકે યુનિવર્સિટીના ચેરમેન ભાઈ શ્રી પ્રકાશભાઈ, આદરણીય શારદાબેન અને સમગ્ર વિસનગરના તમામ નગરજનો આગેવાનો અત્યારે ઉપસ્થિત છે અને સમગ્ર લોકોની હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ પ્રભુ રામ પ્રત્યેની શ્રદ્ધા બતાવવા માટેનો આજનો યોજાયો છે. આમ તો વિસનગરમાં પ્રત્યેક ગામડાની અંદર કોઈ ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં આગળ પ્રભાત ફેરી ના થઈ હોય, જ્યાં આગળ ભગવાન રામ માટેની ક્યાંય હોમ હવન અને અમુક ગામોની અંદર તો દરેક સમાજના લોકો, સમાજના જેટલા પણ વર્ગો રહેતા હોય એ તમામ લોકો. હું સવારે કમાણા ગયો હતો, કમાણામાં મહેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારનું ત્યાં યજ્ઞનું આયોજન હતું, સમાજના તમામ વર્ગના પ્રતિનિધિઓને બેસાડી એ હવનમાં એમને સામેલ કર્યા હતા. મને આનંદ થયો કે ભગવાન રામ સામાજિક સમરસતા માટેનું આજનું કારણ બન્યા છે. ભગવાન રામની મૂર્તિ સ્થપાઈ
પરંતુ સામાજિક સમરસતા સાથે સમગ્ર દેશની અંદર અને વિસનગરમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન યુનિવર્સિટીના તમામ વડાઓને, ચેરમેનશ્રીને અને વિસનગરવાસીઓને. આવતા સમયમાં પણ મનની અંદર પડેલી આસ્થા અને ધર્મના વિષય સાથે, વિકાસ સાથે, અને આવતા સમયમાં 2047નો જે વિઝન ડોક્યુમેન્ટ ગુજરાતે પણ નક્કી કર્યો છે કે ગુજરાત કેવી રીતે આગળ વધે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ તમામ ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે. નરેન્દ્રભાઈનું મનનું સ્વપ્નું અને જે એક ઇન્ટેન્સ જાહેર કર્યો છે વિકસિત દેશોની શ્રેણીમાં સામેલ થવું, પરંતુ વિકસિત દેશોની શ્રેણીમાં સામેલ થવા માટે આપણી સંસ્કૃતિ, આપણા કલ્ચર સાથે આપણે જોડાયેલા રહીએ અને સાથે દુનિયા સાથે તાલ મેળવો અને સાથે ઇનોવેશન કેવળ આપણા ત્યાં આયાત થાય નહીં પરંતુ ઇનોવેશનના પાયોનિયર બનીએ એ રીતે ખૂબ મોટી ક્રાંતિ સાથે દેશ હવે 21મી સદીમાં બદલાવની તરફ જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓને, વિસનગરવાસીઓને ખૂબ ખૂબ મારી ભગવાન રામ પ્રત્યેની જે શ્રદ્ધા અતૂટ બતાવી છે અને ભગવાન રામની શ્રદ્ધા આપણને 100%